नमस्ते बालकों, गुड मॉर्निंग। नॉर्थ गुजरात एजुकेशन सोसायटी मुंबई संचालित अरविंद सेवाभाई प्राथमिक शाळाना ऑनलाइन शिक्षण में तमारू हार्दिक स्वागत छे। तो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 3 विषय आसपास में पाठ 20 केटला रे केटलानो अभ्यास करवाना छे। गया पीरियड में आपणे खाली जग्या, जोड़का, वैकल्पिक प्रश्नों, खरा खोटा अने थोड़ा टूंका प्रश्नों की समझ मेळवी हती। तो आज आपणे आज पाठ में आगळ अभ्यास करीशुं। तो प्रश्न नंबर 12, कुटुंबमांथी आपणने शुं शीखवा मळे छे? तो जवाब आवशे कि कुटुंबमांथी आपणने समूह जीवनની, એકબીજાને પરસ્પર મદદ કરવાની, વડીલોને માન આપવાની, મોટેરાઓનો આદર કરવાની અને વેચીને ખાવાની ભાવના કેળવાય છે। આપણને મૂલ્ય લક્ષી શિક્ષણ જે કુટુંબમાંથી શીખવા મળે છે। તફાવત આપો સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ। તો તફાવતમાં જોઈએ કે સંયુક્ત કુટુંબમાં નંબર 1, સંયુક્ત કુટુંબમાં દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, ભાઈ બહેન તથા પિતરાય ભાઈ બહેન બધા સાથે રહે છે। જ્યારે વિભક્ત કુટુંબમાં પતિ પત્ની અને બાળકો સાથે રહે છે। નંબર 2, સંયુક્ત કુટુંબમાં કામનો બોજો રહેતો નથી, જ્યારે વિભક્ત કુટુંબમાં કામનો બોજ વધે છે। સંયુક્ત કુટુંબમાં પતિ પત્ની નોકરી કરે તો મુશ્કેલી પડતી નથી અને બાળકોની સગવડતા સચવાય છે। જ્યારે વિભક્ત કુટુંબમાં પતિ પત્ની નોકરી કરતા હોય તો બાળકોની સગવડતા સચવાતી નથી। સંયુક્ત કુટુંબમાં વૃદ્ધોની સગવડ સચવાય છે, તેઓ નિરાધાર રહેતા નથી। જ્યારે વિભક્ત કુટુંબમાં વૃદ્ધોને એકલા અલગ રહેવું પડતું હોવાથી તેમને માટે મુશ્કેલ બને છે, તેમની સગવડ સચવાતી નથી, વૃદ્ધ નિરાધાર બની જાય છે। વિભક્ત કુટુંબ અને સંયુક્ત કુટુંબ એટલે શું? તો જવાબમાં આવશે, વિભક્ત કુટુંબ એટલે જે કુટુંબમાં પતિ પત્ની અને બાળકો જ રહેતા હોય તેવા કુટુંબને વિભક્ત કુટુંબ કહે છે। સંયુક્ત કુટુંબ જે કુટુંબમાં દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, ફોઈ, ભાઈ બહેન, પિતરાઈ ભાઈ બહેન વગેરે સાથે રહેતા હોય અને એક જ રસોડે જમતા હોય તેને સંયુક્ત કુટુંબ કહે છે। તમારા કુટુંબમાં કોણ કોણ રહે છે તેમની યાદી નીચે મુજબ બનાવો। તો અહીંયા યજ્ઞેશના કુટુંબનું કુટુંબ વૃક્ષ છે। તો યજ્ઞેશનું કુટુંબ વૃક્ષ જોઈએ તો દાદા અમૃતલાલ, દાદી પુષ્પાબેન, હવે તેમના બાળકો જોઈએ, નાના કાકા રશ્મિનભાઈ, તેમની પત્ની છે નાની કાકી સોનલબેન, તેમના બાળકો છે પુત્રમાં ઉમંગ અને બીજો પુત્ર છે તરંગ, હવે દાદા દાદીના બીજા પૌત્ર કોણ છે? મોટા કાકા, બીજા પુત્ર છે મોટા કાકા રાજુભાઈ, તેમની પત્નીનું નામ છે જયશ્રીબેન, તેમનો પુત્ર છે કુલદીપ અને બીજો પુત્ર છે સુદીપ, હવે દાદા દાદીના ત્રીજા પુત્રનું નામ છે તે છે યજ્ઞેશના પપ્પા અરવિંદભાઈ અને યજ્ઞેશની મમ્મી હંસાબેન, હવે તેમના પુત્રનું નામ છે નીરવ, પુત્રી દક્ષા અને બીજો પુત્ર છે યજ્ઞેશ, બરાબર। આ રીતે તમે તમારું કુટુંબ વૃક્ષ પણ બનાવી શકો છો। તમારા કુટુંબના સભ્યો શા કામ કરે છે?
તે નીચે લખો તો મારો કુટુંબ સંયુક્ત કુટુંબ છે તેમાં બધા સભ્યો નીચે મુજબના કામ કરે છે નંબર એક દાદા દાદી ઘરે જ રહે છે અને ઘરના સામાન્ય કામમાં મદદ કરે છે અને મંદિરે જાય છે પપ્પા પપ્પા શું કરે છે ખેતી કામ કરે છે મોટા કાકા સરકારી નોકરી કરે છે અને ખેતી કામમાં પપ્પાને મદદરૂપ થાય છે નાના કાકા બેંકમાં નોકરી કરે છે ઘરની જરૂરિયાતની વસ્તુઓ બજારમાંથી લાવે છે મમ્મી ઘરકામ કરે છે અને પાલતુ પ્રાણીઓની સંભાળ રાખે છે મોટી કાકી ઘરકામ કરે છે નાની કાકી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે ભાઈ બહેન અને પિતરાઈ ભાઈઓ શાળામાં ભણવા જાય છે અને ઘરના નાના મોટા કામ કરવામાં મદદરૂપ થાય છે હોટ પ્રકારના પ્રશ્નોત્તર નંબર એક માં જોઈએ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો તો રજાઓમાં કોનો પરિવાર દૂર ફરવા જાય છે અને મજા માણે છે અ કેતનનો બ કાવેરીનો ક તારાનો કે ડ દિવ્યાનો તો જવાબમાં આવશે ક તારાનો કેટલા રે કેટલા રમતથી બાળકોમાં કઈ ભાવના વિકસે છે અ અલગ થવાની બ સમૂહમાં જોડાયેલા રહેવાની ક હક જમાવાની કે ડ નીડર થવાની તો જવાબમાં આવશે બ સમૂહમાં જોડાયેલા રહેવાની સુરતમાં કોણ રહે છે અ સીતા બ કેતન ક કૃષ્ણા કે ડ તારા જવાબમાં આવશે અ સીતા કેતન અમદાવાદમાં શા માટે આવ્યો છે અ વેપાર કરવા બ નોકરી કરવા ક ભણવા માટે કે ડ જોવા માટે જવાબમાં આવશે ક ભણવા માટે નંબર પાંચ કોના પિતાને એકલા ટેલિવિઝન જોવાનું ગમતું નથી અ તારાના બ કૃષ્ણાના ક કેતનના કે ડ હબીબના જવાબમાં આવશે ડ હબીબના તો અહીંયા આપણો આજનો આ પાઠ પૂરો થાય છે થેન્ક યુ